હેલો એવરીવન, વેલકમ ટુ સ્નેહાપી પરિયાસ ચેનલ. આજે આપણે બનાવીશું આખા રીંગણા ડીટિયાનું શાક, જે સુરતનું ખૂબ જ ફેમસ શાક છે, જે બહાર ઢાબા અને પ્રોગ્રામમાં બને છે એવું જ અથવા તો એના કરતાં પણ સારું અને હેલ્ધી શાક આપણે આજે ઘરે બનાવીશું. તો મારી આ રેસેપી અંત સુધી જરૂર જુઓ અને જો મારી રેસેપી પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા મેં 10-12 નંગ જેટલા આવા મીડિયમ સાઇઝના, એટલે કે નાની સાઇઝના જે રીંગણા આવે છે તે લીધા છે અને મેં એના ડીટિયાનો આગળનો ભાગ કાપી લીધો છે. હું તમને બતાવું કે આગળનો ડીટિયાનો થોડોક ભાગ કાઢી લીધો છે અને આવી રીતે મેં તેને કટ કરીને સરસ રીતે ધોઈને રાખ્યા છે. તો આપણે સૌ પ્રથમ આ રીંગણાને કટ કરી લેવાના છે. તો અહીંયા જે મોટા રીંગણા છે તેને આપણે 4 કાપા પાડવાના છે અને જે નાની સાઇઝના રીંગણા છે તેને આપણે 2 જ કાપા પાડવાના છે, જેથી રીંગણાને ચડવામાં આસાની રહે. અને અહીંયા રીંગણ કાપતી વખતે જોઈ લેવાનું છે કે રીંગણ અંદરથી સળેલું છે કે નહીં. તો એવી રીતે આપણે રીંગણા કાપવાના છે. અને બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા મેં 3 ચમચી જેટલી લીલી મેથી લીધી છે. જો તમારી પાસે લીલી મેથી ના હોય તો તમે કસૂરી મેથીનો પણ યુઝ કરી શકો છો, જે આપણે વઘારમાં એડ કરવાની છે. અને અહીંયા મેં 1 મોટા બાઉલ જેટલી ટામેટાની પ્યુરી લીધી છે અને તેનાથી અડધી એવી મેં કાંદાની પ્યુરી લીધી છે. 2 નંગ જેટલા કાંદાની પ્યુરી લીધી છે અને 3 નંગ જેટલા ટામેટાની પ્યુરી લીધી છે. અને આંબલી લીધી છે ખાટી, જેને મેં અગાઉથી પાણીમાં પલાળીને રાખી છે. ઓપ્શનલ છે, પરંતુ બહાર જેવો ટેસ્ટ લાવવો હોય તો આંબલી બહુ સરસ લાગે છે. અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. 2-2 ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે અને 1 ચમચી જેટલી તીખા મરચાંની પેસ્ટ લીધી છે. અને અગાઉ કહ્યું તેમ કાંદાની પેસ્ટ લીધી છે અને અડધું કેપ્સિકમ આવી રીતે બારીક સમારી લીધું છે. જો નાની સાઇઝનું કેપ્સિકમ હોય તો તમે 1 પણ નાખી શકો છો. અને અહીંયા આપણે ગાંઠિયા, ખારી શીંગ, દાળિયા અને મગજતરીનો ભૂકો લેવાનો છે. તો અહીંયા મેં 3 ચમચી જેટલો ગાંઠિયાનો ભૂકો લીધો છે, જે વધારે લેવાનો છે, અને દાળિયાનો ભૂકો 1 ચમચી જેટલો લીધો છે અને 1 ચમચી જેટલો આપણે મગજતરીનો ભૂકો લેવાનો છે, 1 મોટી ચમચી જેટલો, અને 2 ચમચી જેટલો આપણે ખારી શીંગનો ભૂકો લેવાનો છે. અને આ બધા ભૂકાને આપણે એકદમ બારીક નથી ભૂકો કરી લેવાનો, થોડોક આખા ભાગો રાખવાનો છે. એટલે આ ભૂકાનું પ્રમાણ ખાસ ધ્યાનમાં લેવું, સૌથી વધારે ગાંઠિયાનો લેવાનો છે. અને અહીંયા 1 મોટી ચમચી જેટલો જે રીંગણાનો મસાલો આવે છે તે લીધો છે, તેની જગ્યાએ તમે ગરમ મસાલો પણ લઈ શકો છો. તો આ રીંગણનું શાક હું 4-5 વ્યક્તિ માટે બનાવું છું, એટલે આ બેઝિક માપ છે. તો સૌ પ્રથમ આપણે 1 પેનમાં 1/2 બાઉલ જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછીથી આપણે તેમાં 1/2 ચમચી રાઈ એડ કરવાની છે. અને રાઈ સરસ ફૂટી જાય પછીથી આપણે તેમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરીએ. અને હવે આપણે 1/2 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને પછી આપણે 1/2 ચમચી જેટલી હળદર એડ કરીએ. આપણે જે નોર્મલી શાકનો વઘાર કરીએ તેવી રીતે જ કરવાનો છે. અને હવે આપણે તેમાં જે લીલી મેથી સમારીને લીધી છે તે એડ કરી દેવાની છે. તેની જગ્યાએ તમે કસૂરી મેથી પણ લઈ શકો છો. અને મેથીને સરસ રીતે આપણે ફ્રાય કરવાની છે, એટલે 1-2 મિનિટ સુધી આપણે મેથીને આવી રીતે હલાવવાની છે અને સરસ કડક મેથી થઈ જાય પછીથી આપણે તેમાં આખા રીંગણા એડ કરી દેવાના છે. અહીંયા આપણે ડિફરન્ટ સ્ટાઇલમાં શાક બનાવવાના છીએ, એટલે આ શાકમાં આપણે 2 રીતે વઘાર બતાવવાના છીએ. તો મેં આખા રીંગણા તેલમાં એડ કરી દીધા છે અને ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરવાનું છે. અને અહીંયા આપણે આવી રીતે નાની સાઇઝના જ રીંગણા લેવાના છે. તો રીંગણા જલ્દીથી ચડી જશે. તો 1-2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે રીંગણનો કલર ચેન્જ થઈ ગયો છે. તો આપણે 1 પેન પર ડીશ ઢાંકી દેવાની છે અને તેની પર આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું છે. આપણે તેલવાળું શાક બહુ નથી બનાવતા, એટલે તેલ મેં માપસરનું જ લીધું છે, એટલે હું ઉપર પાણી એડ કરી દઉં છું જેથી રીંગણા સરસ રીતે ચડી જાય. તો હવે 3-4 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે રીંગણા થોડા ચડી જ ગયા છે, પરંતુ હજી પૂરેપૂરા નથી ચડ્યા. તો અહીંયા હું
આ જે ડીશ પર પાણી મૂક્યું હતું એ હું રીંગણમાં એડ કરી દઉં છું અને રીંગણને થોડીવાર માટે હજુ ચડવા દઈએ. અહીંયા હું એક છીબું ઢાંકી દઉં છું. હવે હું પાણી એડ નથી કરતી. જો તમારે છીબા પર પાણી એડ કરવું હોય તો તમારે અંદર પાણી નહીં નાખવાનું, પરંતુ હવે હું ડાયરેક્ટ જ ઉપર ઢાંકણ ઢાંકી દઉં છું એટલે હું અંદર પાણી એડ કરું છું. બંને રીતે રીંગણા ચડી જશે. તો હવે બાજુના ચૂલા પર હું બીજો વઘાર કરું છું. એક પેનમાં મેં 5-6 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તો આ પેનમાં આપણે ગ્રેવીનો વઘાર બતાવવાના છીએ. એક પેનમાં મેં આખા રીંગણા વઘાર્યા છે અને બીજા પેનમાં હું ગ્રેવી વઘારીશ. આ એક ઢાબા સ્ટાઇલ અલગ જ શાક બનશે. તો તેલ ગરમ થઈ જાય પછીથી આપણે તેમાં થોડી એવી હિંગ એડ કરવાની છે અને જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે તે એડ કરી દેવાની છે. અહીંયા તમે જો લીલું લસણ નાખવું હોય તો પણ તે તમે એડ કરી શકો છો. તો આદુ અને લસણ સરસ રીતે સતળાઈ જાય પછીથી આપણે તેમાં જે કેપ્સિકમ સમારીને લીધું છે તે એડ કરી દેવાનું છે. કારણ કે કેપ્સિકમને ચડતા થોડીક વાર લાગે છે એટલે આપણે તેને ડાયરેક્ટ જ વઘારમાં એડ કરી દઈએ. અને હવે અહીંયા હું 1/2 ચમચી જેટલી હળદર એડ કરી દઉં છું. હવે આ બધી વસ્તુને આપણે 1-2 મિનિટ સુધી સાંતળવા દેવાની છે અને પછીથી તેમાં આપણે કાંદાની પ્યુરી એડ કરવાની છે. અને હવે કાંદાને પ્યુરીને પણ આપણે સરસ રીતે ચડવા દેવાની છે અને લાસ્ટમાં આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. તો આ કાંદાની પ્યુરી ચડે ત્યાં સુધીમાં આપણે જે બાજુના ગેસ પર આખા રીંગણાનો વઘાર કર્યો છે તેને પણ આપણે વચ્ચે વચ્ચે ચેક કરવાનું છે, નહીં તો રીંગણ નીચે બેસી જશે. કારણ કે હવે મેં ઉપર પાણી નથી મૂક્યું. તો તમે જોઈ શકો છો કે રીંગણા થોડા થોડા નીચે બેસી ગયા છે એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈએ. અને અહીંયા જો તમે વધારે તેલ એડ કરતા હોય તો તમારે પાણી એડ કરવાની જરૂર પણ નહીં પડે, રીંગણ તેલમાં જ ચડી જશે. અને અહીંયા હું હવે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં. અહીંયા મેં આંબલીની પ્યુરી કરીને લીધી છે અને 2 ચમચી જેટલો ગોળ લીધો છે અને 2 ચમચી જેટલું મોળું દહીં લીધું છે. અહીંયા જો ખાટું દહીં હોય તો નહીં એડ કરવાનું, તો તમે મલાઈ પણ એડ કરી શકો છો. અને થોડાક કાજુના ટુકડા લીધા છે. તો હવે આપણે આ રીંગણવાળા પેનમાં આંબલીની પ્યુરી એડ કરી દેવાની છે અને ગોળ પણ એડ કરી દેવાનો છે. અહીંયા મેં દેશી ગોળ લીધો છે અને ગળપણ અને ખટાશ માટે અહીંયા આંબલી અને ગોળનો જ યુઝ કરવાનો છે, જેનો ટેસ્ટ બહુ જ અલગ આવે છે. તો હું ફરીથી આ શાકને ઢાંકી દઉં છું. અને હવે આપણી કાંદાની પ્યુરી પણ ચડી ગઈ છે. તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે. તો હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે. અહીંયા ટામેટાની પ્યુરી વધારે લેવાની છે. તો ટામેટાની પ્યુરીને પણ આપણે સરસ રીતે ચડવા દેવાની છે 1-2 મિનિટ સુધી. અને ફરીથી હું ચમચાની મદદથી મિક્સ કરી લઉં છું. તો ટામેટાની પ્યુરી ચડે પછી જ તેમાં બાકીના મસાલા એડ કરવાના છે. તો હવે સરસ તેલ ઉપર આવી ગયું છે. તો આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે. અને ફરીથી આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે સરસ રીતે ગ્રેવીમાં લાલ કલર આવી જશે કારણ કે આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે. અને હવે લાસ્ટમાં આપણે ગાંઠિયા, શીંગ અને જે દાળિયાન મગજતરીનો ભૂક્કો છે તે વારાફરતી આપણે એડ કરી દેવાના છે. મગજતરી, દાળિયા અને શીંગનો ભૂક્કો આપણે એડ કરી દઈએ અને સાથે આપણે ગાંઠિયાનો ભૂક્કો પણ એડ કરી દેવાનો છે. અને અહીંયા હું 1 મોટી ચમચી જેટલો આખા રીંગણાનો જે મસાલો આવે છે તે એડ કરું છું. તેની જગ્યાએ તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો ફરીથી આપણે મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણી ગ્રેવી ઓલમોસ્ટ રેડી જ છે. તો સરસ રીતે આ બધું ચડી જાય પછી આપણે તેમાં કાજુના ટુકડા એડ કરી દેવાના છે. અને હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને હવે આપણી ગ્રેવી રેડી છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો હવે આપણે જે બીજા ગેસ પર રીંગણા વઘાર્યા છે તે પણ આપણે ચેક કરી લઈએ. રીંગણા ઓલમોસ્ટ ચડી જ ગયા છે, તમે જોઈ શકો છો. હું તમને હાથની મદદથી ચેક કરીને બતાવું. બધા રીંગણા ચડી ગયા છે, જે મોટા રીંગણા હતા એ પણ ચડી જ ગયા છે. તો હવે આપણે આ રીંગણામાં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે. મીઠું આપણે હંમેશા લાસ્ટમાં જ એડ કરવાનું છે કારણ કે
જો પહેલા આપણે મીઠું એડ કરી દઈએ તો રીંગણાને ચડતા વાર લાગે છે અને રીંગણા નીચે બેસી જશે, એટલે આપણે લાસ્ટમાં જ મીઠું એડ કરવાનું છે. અને હવે આપણે જે ગ્રેવી બનાવીને રેડી રાખી છે તે ગ્રેવીને આપણે આ રીંગણાવાળા પેનમાં એડ કરી દેવાની છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. તો આપણે ગ્રેવીને આ પેનમાં એડ કરી દેવાની છે અને આપણે ગ્રેવી અને રીંગણાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અને અહીંયા આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે, કારણ કે રીંગણા ભાંગી જશે, જે નાના રીંગણા છે એ સરસ ચડી ગયા છે તો તૂટી જશે, એટલે આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. અને હવે આપણે લાસ્ટમાં દહીં એડ કરવાનું છે. અહીંયા ખાટું દહીં હોય તો એડ નથી કરવાનું, તો તમે દૂધની તર પણ એડ કરી શકો છો, જે દૂધની ફ્રેશ મલાઈ હોય એ પણ એડ કરી શકો છો. પરંતુ મારું દહીં મોડું છે તો લાસ્ટમાં હું 2 ચમચી જેટલું મોડું દહીં એડ કરું છું. અને હવે આપણી સબ્જી રેડી છે. તમે જોઈ શકો છો કે સરસ રેડ કલર આવી ગયો છે અને સરસ રીંગણા પણ આખા જ રહ્યા છે. તો ફરીથી આપણે મિક્સ કરી દઈએ. અને જો તમને વધારે તેલવાળું પસંદ હોય તો તમે તેલ વધારે પણ એડ કરી શકો છો, પરંતુ મીડિયમ તેલ હોય તો ખાવાની મજા આવે છે. તો લાસ્ટમાં આપણે ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. અને હવે આપણી સબ્જી રેડી છે. એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં આખા રીંગણાનું શાક રેડી છે, જેવું બહાર ઢાબામાં મળે છે અથવા તો પ્રોગ્રામમાં બને છે એવું જ સબ્જી આપણે રેડી કરી છે. તો તમે એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરો, નાના મોટા સૌને ભાવશે. જો તમને મારી રેસિપી પસંદ આવે તો મારા વિડીયો લાઇક અને શેર જરૂરથી કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે મને મારા ફેસબુક પેજ સ્નેહા પીપરિયા વોગમાં પણ ફોલો કરો. થેન્ક યુ.